सो हाई फ्रेंड्स, आजनो जे वीडियोनो टॉपिक छे जेमां फूड बिल असिस्टंट एटले के भोजन बिल सहाय जे स्कॉलरशिप छे एना लागते संपूर्ण चर्चा करीशुं। मित्रों, आ स्कॉलरशिप छे ए कोईपण एक कैटेगरीने मळवापात्र छे एवुं नथी, तमाम कास्ट कैटेगरीने मळवापात्र छे। पछी ए जनरल होय, ईडब्ल्यूएस, ईबीसी होय, एससी होय, एसटी होय, ओबीसी एटले के एससीबीसी होय कि एनटी डीएनटी होय, तमाम कास्ट कैटेगरीना विद्यार्थीओने आ स्कॉलरशिप छे ते मळवापात्र छे। जे मैं ग्या वखते वीडियो अपलोड करेलो छे लाइव प्रोसेसनो, ए वीडियो जोयो छे, एमां पण तमारे मोस्ट ऑफली कॉमेंट आव्यो छे, ए प्रश्न पण हूँ कवर करी लईश। अने आ उपरांत पण आ वर्षना तमारा जे इंस्टाग्राम में प्रश्न आया है एना पर आपणे संपूर्ण चर्चा छे ते करी लईशुं। मित्रों, तमे डेली अपडेट मेळवा माटे हजु सुधी इंस्टाग्राम में फॉलो ना कर्या होय तो नीचे तमने लोकोने इंस्टाग्रामनी लिंक मळी जशे, त्यां जईने इंस्टाग्राम में फॉलो करी लेजो, कारण के डेली अपडेट एज्युकेशन, एडमिशन, स्कॉलरशिप के होस्टेलने लगती एमां आवती होय छे। चालो मित्रों, आपणे वीडियोना टॉपिक पर आवीए। आ वीडियोना टॉपिक पर आवता पहेला एक खास वात तमने लोकोने कही दऊं के आ स्कॉलरशिप छे ए फक्त ए विद्यार्थीओने ज मळवापात्र छे के जे समाज छात्रालय छे, समाज कल्याणनी छात्रालय छे, के जे सरकारी छात्रालय छे, के जेमां रहीने अभ्यास करता होय, के जेमां टूंकमां कहूं तो एने फूड से एट्ले के भोजन से फ्री में मळतुं होय, ए लोकोने आ स्कॉलरशिप छे ते मळती नथी। कारण के लोकोने ऑलरेडी होस्टेल में फूड से ते फ्री में मळतुं होय छे, परंतु ए विद्यार्थीओ के जे लोकोने फूड से फ्री में नथी मळतुं, पोताना तालुकानी बहार रहीने अभ्यास करता होय, ए तमाम विद्यार्थीओने आ फूड बिल स्कॉलरशिप छे ते मळवापात्र छे। चालो मित्रों, आपणे सर्वप्रथम स्कॉलरशिपनी कैटेगरी में आवीए तो पहली जे तमारी स्कॉलरशिप छे ए एमवायसवाय स्कॉलरशिप छे। आमां एमवायसवाय में तमने મહત્તમ સ્કોલરશિપ છે તે મળે છે। આપણા ગુજરાતમાં જેટલી પણ સ્કોલરશિપ આવે છે એમાં સૌથી વધારે સ્કોલરશિપ તમને લોકોને એમવાયસવાય મળે છે। એમવાયસવાય ઉપર મેં સંપૂર્ણ માહિતીના વિડીયો બનાવેલા છે, એનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું છે એના પર પણ વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમને આરામથી મળી જશે, એ નીચે પ્લેલિસ્ટમાં તમને લિંક સાથે મળી જશે। હવે જે એમવાયસવાયને તમે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય તો એમાં પણ એક એલિજિબિલિટી રાખેલી છે, કયા કોર્સમાં તમારે કેટલા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ હોવા જોઈએ, તો એના માટે વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે આરામથી જોઈ લેજો। એમવાયસવાયનું ફોર્મ ભરશો એટલે એની સાથે સાથે જ તમને લોકોને ફૂડ બિલનું ફોર્મ છે તે ફિલઅપ થઈ જાય છે। એમવાયસવાય મેં તમને લોકોને જો એલિજિબિલિટી ધરાવતા હોય તો દર મહિને 1200 રૂપિયા એમ વાર્ષિક તમને લોકોને ફૂડ બિલના 12000 રૂપિયા મળવાપાત્ર છે। તો આ જે એમવાયસવાય સ્કોલરશિપ છે એ તમામ કાસ્ટ કેટેગરીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। ત્યાર પછી જે બીજી સ્કોલરશિપ છે એ તમારી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એ એસસી, એસટી, ઓબીસી, એનટી, ડીએનટી, ઈબીસી કાસ્ટના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। આ સ્કોલરશિપ છે એમાં જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ આવતા નથી, પરંતુ જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ મળવાપાત્ર છે, એ પણ હું આગળ તમને લોકોને બતાવીશ, અને ઓલરેડી એ લોકો એમવાયસવાય સ્કોલરશિપનો લાભ પણ લઈ શકે છે। જે પહેલી સ્કોલરશિપ છે એ ઓબીસી અને એનટી ડીએનટી કાસ્ટના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો છે, એ લોકોને વાર્ષિક 15000 10 મહિના લેખા મળવાપાત્ર છે, એટલે કે દર મહિને 1500। આજે ફૂડ બિલ સ્કોલરશિપ છે એ જે લોકો સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ ના કરતા હોય એ તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। આની માટે તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એના પર પણ આપણે ચર્ચા કરીશું કે તમારે કયા ફોર્મેટનું ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું છે। હવે આ જે સ્કોલરશિપનું ફોર્મ છે એ તમે જે તમારી સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય એની સાથે સાથે તમારે ફૂડ બિલ સ્કોલરશિપનું ફોર્મ પણ ભરવાનું છે। તો એ ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ વિડીયો જોઈ અને તમે આરામથી ફોર્મ છે તે ફિલઅપ કરી લેશો। તો જો ઓબીસી અને એનટી ડીએનટી કાસ્ટના વિદ્યાર્થીઓ છે એને 10 મહિના લેખે 1500 એટલે કે 15000 રૂપિયા મળવાપાત્ર છે। ત્યાર પછી જે એસસી કાસ્ટના ભાઈઓ બહેનો છે એ લોકોને પણ દર મહિને 1500 10 મહિના લેખે 15000 રૂપિયા મળવાપાત્ર છે। અને આમાં મિત્રો, તમે જે સાદું સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય એની સાથે સાથે તમે આ ફૂડ બિલ સ્કોલરશિપનું ફોર્મ છે એ ભરવું પડશે, એટલે કે તમારે બે સ્કોલરશિપના ફોર્મ છે તે ભરવાના હોય છે। આનું ફોર્મ પણ તમારે કઈ રીતે ભરવું જોઈએ એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ વિડીયો તમે આરામથી જોઈ લેજો। ત્યાર પછી એસટી કાસ્ટના વિદ્યાર્થી ભાઈઓ બહેનો હોય છે એ લોકોને દર મહિને 1200 લેખે મળવાપાત્ર છે, એટલે કે એને 10 મહિનાના ટોટલ 12000 રૂપિયા મળવાપાત્ર છે। હવે એસટી કાસ્ટના વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એને માટે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું છે એનો વિડીયો પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે મિત્રો, આ જે પણ મેં હમણાં સ્કોલરશિપની વાત કરી, ઓબીસી, એસસી, એસટી એ કાસ્ટના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મિનિમમ કોઈપણ પર્સન્ટેજ કે પર્સન્ટાઇલની ક્રાઇટેરિયાની જરૂરત રહેતી નથી, ફક્ત એ લોકો સમરસ કે સમાજ કલ્યાણ હોસ્ટેલમાં રહેતા હોવા જોઈએ નહીં, એટલે કે એ લોકોને ફ્રીમાં ફૂડ છે તે મળતું હોવું જોઈએ નહીં। ત્યાર પછી જે જનરલ કાસ્ટમાં આવતા હોય એટલે કે બિન અનામત વર્ગમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને પણ દર મહિને 1500 રૂપિયા છે તે મળવાપાત્ર છે। એ લોકોને પણ જે ઓનલાઈન અલગથી પોર્ટલ છે એમાં એપ્લાય કરવાનું હોય છે, તો એને કઈ રીતે એપ્લાય કરવું જોઈએ એના પર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં અને પ્લેલિસ્ટમાં મળી જશે। તો જે લોકો બિન અનામત વર્ગમાં આવતા હોય, જેમ સ્નાતક કક્ષામાં મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલ કક્ષામાં અભ્યાસ કરતા હોય અને પોતાના તાલુકાથી બહાર અભ્યાસ કરતા હોય, એ લોકોને 10 મહિના લેખે 1500 એટલે કે 15000 રૂપિયા મળવાપાત્ર છે। આમાં એક જે મેઇન બેનિફિટ એ છે કે જે 9થી લઈ અને ધોરણ 12માં અભ્યાસ કરતી બહેનો હશે એ લોકોને પણ ફૂડ બિલ સહાય તરીકે મળવાપાત્ર છે। આમાં જે વાર્ષિક આવક છે એ તમારે 4500 રૂપિયા રાખેલી છે। તો આનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે બિન અનામત વર્ગના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને, એના માટે પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો પણ તમને ચેનલમાં અથવા નીચે લિંક મળી જશે।
हवे तमे एमवाय स्पेस स्कॉलरशिप से के अन्य कोईपण स्कॉलरशिप नुं फॉर्म भरता होय तो मैं वेलिड डॉक्यूमेंट तमारुं कई गणाय के जे तमे अपलोड करो तो ए तमारुं फॉर्म से रिजेक्ट ना थाय। तो अहींया थोड़ाक तमने बतावेला छे के तमे जे पण जे फूड बिल नी रिसीप अपलोड करता हुई तो एमा तमारे होस्टेल नो एड्रेस लखेलो होवो जोईए, होस्टेल नो नाम लखेलो होवो जोईए, एनो लोगो, एनो रजिस्ट्रेशन नंबर, सील, त्यार पछी साइन, जे रेवन्यू स्टेम्प होय अथवा तो कोई पण वेलेट जे रिसीप होय के जे नीचे आपेली छे ए मुजबनी होय तो ए तमारे वेलेट गणाशे। जेम के एमा होस्टेल नो नाम हशे, एड्रेस हशे, साइन हशे, सिक्को हशे, आ प्रकारना तमारा फॉर्मेट होय तो ए वेलेट गणाशे। अहींया तमे जोई शको छो जो कोई बॉयज होस्टेल में रहता होय तो आ प्रकारना फॉर्मेट होय तो ए वेलेट होय छे। त्यार पछी अहींया जे तमे रिसीप जोई शको छो ए प्रकारना रिसीप छे तमारा मान्य रहेशे ने, एटले के आ प्रकारनू तमे जो फूड बिलनू जे रिसीप से अपलोड करशो तो तमने स्कॉलरशिप से ते मळवा पात्र रहेशे नहीं। तो दाखला तरीके अहींया तमने लखेली छे ए तमे जोई शको छो। आ प्रकारनी जे तमारी जे सर्टिफिकेट हशे, जे रिसीप हशे, ए तमने लोकोने मळवा पात्र रहेशे नहीं। आ प्रकारना फॉर्मेट छे तमारा वेलिड रहेशे नहीं। अहींया तमे जोई शको छो बिलो होस्टेल रिसीप, रेंट स्लिप, भाड़ा चिट्ठी अथवा तो पीजी होस्टेल रिसीप नॉट एक्सेप्टेबल, एटले के आ प्रकारना जे डॉक्यूमेंट छे ए तमारा वेलिड रहेशे नहीं। परंतु आ प्रकारना डॉक्यूमेंट के जे तमारी होस्टेल हशे, साइन हशे, सिक्को हशे, रेवन्यू टिकट मारी रहेशे, ए प्रकारना डॉक्यूमेंट हो ये तमारा मान्य रहेशे। तो मित्रों फूड बिल ने लगते तमाम प्रकारना प्रश्नों तमारा कवर थई गया छे। फरीथी टूंकमां कही दऊं तो जे लोको समरस होस्टेल के समाज कल्याण सातराळीमां रहीने अभ्यास करता होय ए लोकोने मळवा पात्र रहेशे नहीं। परंतु जे लोको सरकारी होस्टेल के समरस होस्टेलमां रहेता ना होय अने बहार रहेता होय तमाम विद्यार्थीओने आ फूड बिल स्कॉलरशिप से मळवा पात्र छे। मित्रों आमां कोईपण मिनिमम पर्सेंटेजनो क्राइटेरिया नथी, तमे एमवायसीमां भरता होय तो तमारे एलिजिबिलिटी जोईए। बाकी तमे डिजिटल गुजरातनी स्कॉलरशिप के बिना नंबर वर्गनी GEEDCની स्कॉलरशिप लेता होय तो तमारे कोईपण पर्सेंटेज के पर्सेंटाइजना क्राइटेरियानी जरूरत रहती नहीं। तो मित्रों तमाम विद्यार्थी भाई बहनों नम्र विनंती है कि ये लोग आराम से फॉर्म भरी ले, कारण के अमे वार्षिक तमने 12,000 થી 15,000 રૂપિયા स्कॉलरशिप से मळती होय छे। हवे क्या विद्यार्थियों ने कई रीते स्कॉलरशिप एप्लाय करवानुं छे तमाम प्रकारना वीडियो मैं बनावेली छे अने वीडियो की लिंक तमने लोकोने डिस्क्रिप्शन में मळी जशे। तो मित्रों स्कॉलरशिप, होस्टेल और एडमिशन लगता कोई भी प्रकार प्रश्न हो तो एना माटे तमे चेनल ने सब्सक्राइब करी राखजो, कारण के तमाम प्रकारना वीडियो तमने मळता रहेशे अने डेली अपडेट मेळवा माटे इंस्टाग्राम में फॉलो करी लेजो। इंस्टाग्राम लिंक पण तमने लोकोने डिस्क्रिप्शन में मळी जशे।